અહિતની નિવૃત્તિ માટે કોઈ તૈયાર ન થયું તો તીર્થની સ્થાપના પણ ન થઈ. હિતની પ્રવૃત્તિ ઇન્દ્રો દ્વારા પ્રભુની થતી ભક્તિ, પ્રભુની થતી પૂજા, પ્રભુની થતી આ બધું જે કઈ હતું પ્રવૃત્તિ, શુભ પ્રવૃત્તિ, એ કેવળ જ્ઞાનના વખતે તરત તૈયાર હતી. પણ તીર્થના સ્થાપના અને આ અવસર પીણીમાં પણ જે ક્ષણે અહિતની નિવૃત્તિ વાળો વર્ગ સમાપ્ત થશે એ સાથે તીર્થ વિચ્છેદ પામશે. હિતની પ્રવૃત્તિ એ બીજા ક્રમે છે, પહેલા ક્રમે અહિતની નિવૃત્તિ છે. અને આ વાત ભગવાન હરિભદ્રશ્રી મહારાજ આપણા જેવાને આ સ્વરૂપે આવા ગ્રંથના માધ્યમથી આપણી ભીતરનું આપણું ઉપાદાન નિર્મળ બને, આપણી યોગ્યતા વિકસે, પછી એ યોગ્યતા વિકસેલી હશે તો નાનકડું પણ બીજ કોક મળે, નાનકડું પણ આ નિમિત્ત મળી જશે અને આપણું કામ થઈ જશે. હરિભદ્રશ્વરી મહારાજ સાથે સામાન્ય સંવાદ થયો હોય
અહીંથી 5 વાગે છૂટા પડ્યા પછી 5 કલાક 2 કલાક એમની સાથે બેઠા હોય, એમની સાથે થોડી મનની વાત વહેંચી હોય. ગુજરાતી ભાષામાં પેલું સજીવારો પણ અલંકાર આવે છે. સજીવારો પણ અલંકાર એટલે દેખીતી રીતે વસ્તુ જળ હોય એમાં સજીવનું આરોપણ કરી અને એની સાથેનો સંવાદ રચાય, એ સજીવારો પણ અલંકાર કહેવાય. તો અહીં પરમ તત્વની સાથે જ્યારે આ ભૂમિકા આવે ત્યારે આ બધા ગ્રંથો અને એ ગ્રંથોને સમજવાની આપણી ક્ષમતા વિકસે છે. પહેલું ચરણ આપણે લીધું, ફરી પાછો પાઠ કરીએ. પહેલું ચરણ જેટલું મેં આપ્યો છે તમને પાઠ, એ આપણે સાથે બોલીએ બધા સાથે. નમો વિયરા ગાણમ સંવંતમ દેવીમ તપુર્યાણમ જહર્ચ્ય વત્રુવાયણમ તેલોક ગુરુણમ પરવંતાણમ પરવંતાણમ જે એવો માય ખંતે ઇહ કલો. ટોન બહુ મહત્વનો છે. આ સૂત્ર બોલતી વખતે મને એક ભાઈને અત્યારે ચિઠ્ઠી આવી છે કે ભાઈ હું પંચસૂત્ર ગુજરાતીમાં મોટે ભાગે કરું છું, પ્રાકૃત ભાષામાં બોલવાની જરૂર ખરી? બહુ પ્રશ્ન કરે છે. તો આમાં એવું છે કે માં મળતી હોય તો માસીનો વહાલ અપેક્ષા ન કરવી. માસી ખરાબ નથી પણ માં જીવંત હોય તો માને છોડવી ન જોઈએ. એમ પ્રાકૃતમાં જે મૂળ રચના થઈ હોય એ મૂળ રચનાકાર સાથેનો આપણો સીધો સંબંધ રચાય છે. પછી ગુજરાતી જે છે એ એના અર્થને સમજવા માટે પછી લઈએ તો એમાં નુકસાન નથી. પણ તમે એકલું ગુજરાતીનો પાઠ કરો, બિલકુલ ન કરો એના કરતાં તો સરસ જ છે. પણ તાકાત હોય તો મૂળનો કરવો જોઈએ. કેમ? તો કે મૂળને જ્યારે બોલીએ છીએ ત્યારે એ શબ્દોની છાયાની સાથે, એ મહાપુરુષોની ઉર્જાની સાથે આપણો સીધો સંબંધ રચાય છે. કેટલીક વસ્તુ, દાખલા તરીકે ડોક્ટર કોઈ ગોળી આપે, એ ગોળી એના કમ્પોઝિશન, એ ગોળીની જે ડિટેલ, એની જરૂર સારા થવા માટે નથી હોતી, એ ડોક્ટરનો વિષય છે. એ ગોળી આપે અને આપણે પ્રેમથી લઈએ છીએ તો આપણે સારા થઈએ જ છીએ. એ ગોળીમાં રહેલા કેમિકલ કમ્પોઝિશન શું છે, જેને મેડિકલનો અભ્યાસ કરવો છે એના માટે એની જરૂર છે. એમાં બધા મંત્રાક્ષર સ્વરૂપના છે. જેટલી એની ઉપાસના થાય, જેટલો એના પ્રત્યેનો આદર સદાય, જેટલું એનાથી થાય તો એનાથી બુદ્ધિ અર્થ સમજાય કે ન સમજાય એ આપણે અત્યારે કરીએ છીએ પ્રયોગ સ્વરૂપે. પણ જ્યારે રોજ તમે પાઠ કરો તે વખતે જો ધીમે 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 આની સાથે પ્રીતિ બંધાય, આ મૂળ શબ્દો ગવાય, એનો ટોન પકડાય, એ ટોનમાં જે બોલાતું સૂત્ર હોય એની ધ્વનિની છાયા આપણને મળતી હોય છે. કોશિશ કરજો. ઇહ ખલુ અણાઈ જીવે, ઇહ ખલુ અણાઈ જીવે, અણાઈ જીવસ ભવે, અણાઈ જીવસ ભવે, અણાઈ કર્મ સંજોગ નિવત્તિયે, અણાઈ કર્મ સંજોગ નિવત્તિયે, દુઃખ રૂવે, દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખ ફલે, દુઃખાનુબંધે, દુઃખાનુબંધે, યસ્સનમ ઉચ્ચિત્તે, યસ્સનમ ઉચ્ચિત્તે, શુદ્ધ ધમ્માઓ, શુદ્ધ ધમ્માઓ, શુદ્ધ ધમ્મ સંપત્તિ, શુદ્ધ ધમ્મ સંપત્તિ, પાવકમ્મ વિગમાવો, પાવકમ્મ વિગમાવો, પાવકમ્મ વિગમો, પાવકમ્મ વિગમો, તહા ભવત્તાઈ ભાવો, તહા ભવત્તાઈ ભાવો. ખ્યાલ આવે? જ્યાં જ્યાં અનુસ્વાર છે, જ્યાં જ્યાં કોમા છે એનાથી વિષય સ્પષ્ટ બને, વધારે એનો લય અને છંદ પકડાય. તસ્સ પૂર્ણ વિવાગ સાહણાણી, તસ્સ પૂર્ણ વિવાગ સાહણાણી, ચૌ શરણ ગમણમ, ચૌ શરણ ગમણમ, દુક્કડ ગરિહા, દુક્કડ ગરિહા, સુકડાણ સેવણમ, સુકડાણ સેવણમ, ઓ કાયવ વીણમ, ઓ કાયવ વીણમ, ઓ કામેણમ, ઓ કામેણમ, સયા સુપણિહાણમ, સયા સુપણિહાણમ, ભુજ્જો ભુજ્જો સંકિલેશે, ભુજ્જો ભુજ્જો સંકિલેશે, તિકાલમ સંકિલેશે, તિકાલમ સંકિલેશે. મૂળ વાત પહેલા ચરણમાં એમણે કરી કે આ વાત કોણ કરે છે, કોણ કરે છે, ભૂલી ગયા, આ વાત કોણ કરે છે, હરિહર. એ કેવા છે? રાગ દ્વેષથી રહિત છે, પછી સર્વજ્ઞ છે, દેવોથી પૂજાયેલા, દેવોથી પૂજાયેલા,
જે વસ્તુ જેવી છે તેવું કહેનારા છે, ત્રણ લોકના ગુરુ છે, એમને વંદન કરીને એમની કહેલી વાત, એમણે શું કહ્યું કે આ સંસાર અનાદિ છે, સંસાર સાથે જીવનો સંબંધ અનાદિ છે, અને કર્મની સાથેનો જે સંયોગ છે તે પણ અનાદિ છે. હવે આ માત્ર અનાદિ હોત તો કઈ વાત નથી, પણ એ ખરેખર કેવું છે તો કે દુઃખ રૂવે છે, દુઃખ ફલે છે, દુઃખાણું બંધે છે. હવે છૂટવું છે તો એનો રસ્તો છે તે કે હા, યસ્તનમુચ્યતે, આમાંથી છૂટવા માટે શુદ્ધ ધર્મ, શુદ્ધ ધર્મ સંપત્તિ, પાવક ભવિમાં શુદ્ધ ધર્મ કરવો જોઈએ. શુદ્ધ ધર્મ ક્યારે થઈ શકશે કે પાપ રૂપી મળ અંદર જ્યારે ઓછો હશે તો શુદ્ધ ધર્મ થશે. તો કે પાપ રૂપી મળ ક્યારે ઓછો થશે, તો કે એવા પ્રકારની યોગ્યતા તૈયાર થશે તો પાપ કર્મનો મળ જશે, પાપ કર્મનો મળ જશે તો શુદ્ધ ધર્મ થશે, શુદ્ધ ધર્મ થશે તો પેલા સંસારથી વિચ્છેદ થશે. સમજાય આપકી પ્રોસેસ? અને એના માટે એમણે સરસ શબ્દો આપ્યા કે ત્રણ રસ્તા પ્રભુએ બતાવ્યા છે, એનો ક્રમ પણ એટલો જ મહત્વનો છે. આ ક્રમ એ બદલી શકાય એવો નથી. તો કે એનો રહસ્ય શું છે? તો કે ચૌ શરણ ગમણમ એ પહેલું પગથિયું છે. જ્યાં સુધી પરમ તત્વની શરણાગતિ સ્વીકારતી નથી ત્યાં સુધી હિત અને અહિત, શુભ અને અશુભ, હેય અને ઉપાદે એનું તત્વથી પરિચય થતો નથી. કેમ? તો કે શરણાગતિ એટલે શું? શરણાગતિનો અર્થ શું લઈશું? શરણાગતિનો અર્થ શું લઈશું બોલો, તમારી ભૂમિકા એમાં સમર્પણ લીધું, પછી બીજું, પછી બહુમાન, પછી ભગવાન તમારા સિવાય આ જગતમાં એક પણ સ્થાન, એક પણ વ્યક્તિ, એક પણ પરિસ્થિતિ, એક પણ સંજોગો તમારા વિનાની હોય એ કોઈ શરણને યોગ્ય નથી. એ ભાવ જ્યારે સ્થિર બને ત્યારે ત્વમેવ, ત્વમેવ જકારાત્મક ભાષામાં તમે જ, તમે જ, તમે જ, અને તમે જ મારા માટે શરણને યોગ્ય છો આપવા માટે આ ભૂમિકા ક્યારે આવે? લખાય તમે એક સવાલ કરું, નાનું બાળક છે, 6 મહિનાનું છે, વર્ષનું છે, બસ એને કોઈ મંદી, એને કોઈ ગરમી, એને કોઈ ઠંડી, એને કોઈ જમવાનું, કશી કોઈ ચિંતા હોય? કોઈ ચિંતા હોય? કોઈ જ નહીં ને. એને કશું પણ થાય તો એક જ કામ કરવાનું. શું કામ કરવાનું? રડવાનું. અને એ રડવાનું કેમ? તો કે એને ખબર છે કે મારી માં બેઠી, અવ્યક્તપણે માં બેઠી છે, અને માં છે માટે મારી કશી જ ચિંતા મારે કરવાનો પ્રશ્ન નથી. જીવનના કોઈ પણ ઉપક્રમ માટે જેમ જેમ ઈશ્વર તત્વ પ્રત્યેની શ્રદ્ધા વધતી જાય તેમ તેમ આ ભાવ અનુભવાતો જાય. જેટલો ભરોસો આપણને આપણી બુદ્ધિ પર છે, જેટલો ભરોસો આપણને આપણા પૈસા ઉપર છે, જેટલો ભરોસો આપણને આપણા સંબંધો ઉપર છે, જેટલો ભરોસો આપણને આપણી બનાવેલી દુનિયા ઉપર છે, એનાનો 10મા ભાગનો પણ ભરોસો વર્ષોથી ધર્મસ્થાનમાં આવ્યા પછી પણ પ્રભુ પર છે કે નહીં એ પ્રશ્ન છે. બોલી જવું બહુ સહેલું છે, અરિયા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ ભરીએ, પણ શરણ એટલે શું? કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એ મારી સાથે છે એવો જે અહેસાસ બાળકને, એટલે નિશ્ચિંત છે. આનંદજી મહારાજે એક સ્તવનમાંની વાત કરી કે વાંદરી અને એનું બચ્ચું, તમે જોયું છે કેવી રીતે વાંદરીનું બચ્ચું વાંદરીને પકડી રાખે? વાંદરીના હાથ છૂટા હોય છે, વાંદરીને પકડતું પણ નથી,
એનું બચ્ચું એ જે સ્વરૂપે એની માને જે રીતે બાંધેલું રહે છે, એ ગમે તેટલા ઠેકડા મારે, એ ગમે તેટલી જગ્યાએ જાય, એ બચ્ચાની જવાબદારી છે કે માને પકડી રાખે. એમ કોઈ પણ સ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિમાં મારા માટે સરળ, સરળ એટલે તમે નિશ્ચિંત થઈ શકો, સરળ એ અર્થમાં લેવાનું છે. આપણે બધા ભારે ભારે શબ્દો વાપરી લીધા, પણ પ્રામાણિકપણે સરળ એટલે શું? દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ છીએ અને કોઈક જગ્યાએ સમજો કે આપણે દરિયાની અંદર ક્યાંક કોઈક જગ્યાએ આપણે નાનકડી શીપમાં નીકળ્યા છીએ, બોટિંગ કરવા નીકળ્યા છીએ. હવે તે વખતે બોટ ઊંધી વળી ગઈ, લાઈફ જેકેટ છે નહીં, બોટ ઊંધી વળી ગઈ, અને તે વખતે આપણે જીવવા માટે હાથ પગ કેવા હલાવી, કેવા હલાવી, અને તે વખતે હા ફાસ્ટ, વોટ એવર બેસ્ટ વે વી કેન ડુ, બરાબર છે. અને તે વખતે કોઈ માણસ એમ કે આ પાટિયું દૂરથી બતાવે છે કે મારી પાસે એક વાંસનું પાટિયું છે, પકડી રાખજો, હું કંઈક બીજી વ્યવસ્થા કરું છું. અને તે વખતે પેલું પાટિયું જે છે એ કઈ રીતે પકડીએ, હા કઈ રીતે પકડીએ, બિલકુલ ન છૂટે એ રીતે. અને તે વખતે પાટિયામાં જે શ્રદ્ધા હોય એને શરણનો ભાવ કહેવાય, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ 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 ત્વમેવ. માથું દુખતું હોય અને ચોક્કસ અમૃતાંજન બામથી સારું થતું હોય તો આપણને ભરોસો છે કે અમૃતાંજન બામ લગાડો એટલે મને સારું થઈ જાય. દરેકની પ્રકૃતિ, પછી તમે એને વિક્ષ આપો તો ન ચાલે, અમૃતાંજન તો અમૃતાંજન જ જોઈએ, સમજો. એક બાબ ઉપર જેટલો ભરોસો છે એટલો પણ ભરોસો ભગવાન ઉપર છે. બે રિએક્શન છે, આવું પહોંચવું છે માટે અંદર વેદન જાગે તો એ કલ્યાણનું કારણ બને, અને આવું હોય તો પછી તો આપણે એના કરતા સારા છે. જેટલો ભરોસો, તમે એક સીધો સવાલ કરું, મદન રેખા સતી છે, મદન રેખા સગર્ભા છે, મદન રેખા ના છેલ્લા પ્રસૂતિના પૂર્વના દિવસો ચાલે છે, રાજ સ્ત્રી છે, રાજઘરાનાની સ્ત્રી છે, પોતાના પતિ સાથે ઉદ્યાનમાં બેઠા છે. તે વખતે પોતાના દિયર એને પોતાના માટેનો ભાવ સ્નેહનો જાગ્યો છે, અને એ જ કારણે પોતાના સગા ભાઈનું તલવારથી એ ડોકું ઉડાવે છે, ડોકું લટકી ગયું, પ્રાણ જવાની તૈયારી છે. આ વખતે મદન રેખાનું સત્વ શું? શા માટે બધી સતીઓને સવારે યાદ કરવામાં આવે છે? આ બધી સતીઓને સાધુ ભગવંતોથી માંડીને બધા વહેલી સવારે મંગળ નામ શા માટે લે છે? કે એમણે કટોકટીની બધી જ ક્ષણોની વચ્ચે જાળવેલું જે સત્વ છે અને તત્વ સાથેનું એમનું જે અનુસંધાન હતું એ વંદનીય અને એ પૂજનીય છે. સમજાય છે? મદન રેખા તે જ વખતે પોતાના દેહની કે પોતાના પુત્રની કે પોતાની શારીરિક સ્થિતિની કોઈ પણ ચિંતા તે વખતે કર્યા વિના પહેલો વિચાર પોતાના પતિના આત્માનો કરે છે. જેટલો મોહ વધારે એટલી વિચારણા પોતાની થાય, અને જેટલો મોહ તૂટે એટલી વિચારણા અન્યની. ચોવીસે કલાક લેશે આપણી આપણી મને, મને આ અનુકૂળ છે, મને આ પ્રતિકૂળ છે, મને આવું છે, મને આવું છે. જેના કેન્દ્રમાં મને, એટલે ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસારની અંદર શ્લોક આપ્યો, અહમ મમેતિ મંત્રો, મહારાજાનો મજબૂત મંત્ર છે. શું? હું અને મારું, હું અને મારું, હું અને મારું, હું અને મારું, હું અને મારું.
અહીં આટલા જણ બેઠા છો, તમારી એવી સમજો કે કોઈ અચાનક બહારથી આવ્યો છે અને આપણને પાંચ જણ ઓળખીતા મળે તો આપણને અંદરથી આમ સરવરાટ થાય, આપણે બી કંઈક છીએ, આપણને ઓળખે છે, આપણે જાણીએ છીએ. આ અહમનો જ વિસ્તાર છે. કોઈ ફરક નતો પડતો અહીંયા આપણને કોઈ ઓળખે કે ન ઓળખે, પણ અંદરથી જીવને મહારાજાનું જે બળ છે. તો ત્યાં પ્રશ્ન પૂછો ઉપાધ્યાયજી મહારાજને કે આવું ભારે જે મહારાજાનું સામ્રાજ્ય છે એને પરાસ્ત તમારે કઈ રીતે કરવાનું? તો એ જ શ્લોકના ઉત્તરાર્ધમાં એમણે મૂકી દીધું કે એની આગળ ન મૂકવાની આદત પાડી દો, મહારાજાનું જોતા આવી જશે. ન હું, ન મારું, ન હું, ન મારું, ન હું, ન મારું. આ બધા મહાપુરુષોની વિશેષતા. તો અહીંયા મદન રેખા તે સમયે પોતાના પતિની આંખ લાલ જોઈને તરત જ વિચારે છે કે એમની દુર્ગતિની શક્યતા છે, એમને મારી ચિંતા છે, એમને મારા કુખમાં રહેલા ગર્ભની ચિંતા છે. પણ એ ચિંતા તો શરીરની છે, શરીર તો જવાની તૈયારીમાં છે, તો એમના આત્માનું શું? અને તે વખતે પોતાના પતિને એમ કહે છે કે આંખનો ખૂણો લાલ દેખાય છે સ્વામી, પરભવમાં જવાની તૈયારી છે. હરિહા શરણમ, સિદ્ધા શરણમ. તે વખતે મદન રેખા એ સ્થિતિમાં ત્યાં પોતાના પતિને આ સ્વરૂપે નિર્યામણા કરાવી અને પોતાના ભાઈ પ્રત્યેનો પ્રગટેલો રોષ કે એ તો નિમિત્ત માત્ર બન્યો છે. તમે એના પર રોષ કરશો તો અલ્ટિમેટલી તમારા આત્માનું શું? અને તે વખતે એમના આત્માને કષાયમાંથી વાળી અને સમભાવમાં સ્થિર કરે છે. માટે તો મદન રેખાને સતી કહેવાય. સતીનો અર્થ સત્વ, ટકાવી રાખવાનું સામર્થ્ય. ગમે તેવા વિકર્ષણ જોવું આવે, મહિના સુંદરી છે, બહુ આંબેલની હોળીના દિવસોમાં વારંવાર નામ સાંભળ્યું છે. અને મહિના સુંદરીજી વૈરાગ્ય નથી, યુવાન ઉંમર છે, લગ્નની વય છે, લગ્ન કરવાનો સમય છે. અને તે વખતે જેની સામે જોવાનું પણ મન ન થાય, કોઈ એની આજુબાજુમાં પણ ઉભા ન રહે, આ તો આપણને ખબર છે કે આ તો શ્રીપાદ મહારાજા છે, ત્યાં કોઈને ખબર નથી. અને એ સ્થિતિમાં, એવા પરિસ્થિતિની અંદર એ પોતે મહિના સુંદરી એ સ્વરૂપે ત્યાં ઉભા છે. અને પિતા જેને કહે છે કે આ તારો પતિ. અને તે વખતે મહિના સુંદરીજી ત્યાં લખ્યું, વિનયજી મહારાજે મૈણા મુખ નવી પાલ ઘેરે અંશન આણે ખેદ, મૈણા મુખ નવી પાલ ટેરે અંશન આણે ખેદ, જ્ઞાનીનું દીઠું હુએ રે. એમાં કિશો હે વિભે, એ શિબિરમાં નહોતા બેઠેલા. આપણે ધર્મના સ્થાનમાં આવીએ ત્યારે ખબર, આપણે બહુ ડાયા થઈ જઈએ છીએ, સારું છે, પણ ત્યારે આપણે બહુ ડાયા થઈ જઈએ છીએ. પણ જીવનની કટોકટીની ક્ષણોમાં, જીવનના ડગલે ને પગલે આવતા સંજોગોની વચ્ચે જે ધર્મની સમજણથી સ્વસ્થતા કેળવવાની છે, ત્યાં નજર પણ નથી પૂછી. અને તે વખતે મહિના સુંદરી પોતાના પતિની આ સ્થિતિમાં, પતિ પાસે જતી વખતે પિતાની પાસે વિમલ મુખરંગ, વિમલ શબ્દ વાપર્યો, પંચની સાક્ષીએ પિતાએ જેને વર આપ્યો એને હું દેવ તરીકે પૂજીશ. આ શું છે, સમજાય છે? આ વાત શ્રીપાદ મહારાજા અને મહિના સુંદરી, ગૌતમ મહારાજા પોતાના શ્રી મુખે અને પ્રભુ મહાવીર પોતાના શ્રી મુખે આ જગતને જેમનું ચરિત્ર આખું કે એ સત્વ કહ્યું, એ તેજ કહ્યું. શરણની ભાવના એટલે તમે જ, તમે જ, તમે જ, અને એ સિવાયનું નહીં જ. તમે તો જ અર્થ છે, મતલબ તમે બી ને તમે બી ને તમે બી ને તમે બી, એમાં કોઈ નહીં. તો અહીંયા કેટલો સુંદર શબ્દ વાપર્યો, કેટલી સુંદર આ રીત કરી કે ચૌ શરણ ગમણમ. એટલે જ્યારે આ ચારનું શરણ સ્વીકારતા આવડે ત્યારે પહેલું ચરણ મુકાય કે અહમ નાનો થાય. અહમ કેવો થાય? આપણે કોઈનું શરણ ક્યારે સ્વીકારી શકીએ? જ્યારે હું એના કરતા કાંઈ નથી
એવો ભાવ આવે ત્યારે શરણનો ભાવ પ્રગટે. આપણને ખબર છે, પંચસૂત્ર બહુ વર્ષોથી વાંચી, સમજાય છે? અને એટલે ભગવાન ચૌશરણની પ્રક્રિયા બતાવતી વખતે એમ કહે છે હરિભદ્રેશ્વરી મહારાજ કે જ્યારે ચિત્તમાં સંકલેશ હોય ત્યારે કયો શબ્દ વાપર્યો? ભુજ્જો, ભુજ્જો સંકલેશ. ત્યારે જ્યારે સંકલેશ હોય ચિત્તમાં ત્યારે વારંવાર ભુજ્જો, ભુજ્જો વારંવાર, તરત જ અરિહંતે શરણમ ભવજ્જામિ, સિદ્ધે શરણમ ભવજ્જામિ. પણ મારું મન સ્વસ્થ છે, રૂટીન છે, બધું બરાબર ચાલે છે, તો પણ તિકાલમ સંકલેશ, તો પણ દિવસના ઓછામાં ઓછું ત્રણ વાર. અમારે એક ડ્રાઈવર છે મુંબઈમાં, ક્રિશ્ચિયન છે. મારે જ્યારે પણ બિઝનેસ કે કોઈ કામ માટે બોમ્બે જવાનું થાય ત્યારે 10 માંથી 6-7 કેસમાં મોટે ભાગે એને કહી દઉં કે એરપોર્ટ આવી જજે. બહુ મજબૂત જોન કરીને છે ક્રિશ્ચિયન, અને ગમે તેટલું જોખમ પાસે હોય, ગમે તેવી જગ્યાએ જવું હોય તો બહુ જાણીતો માણસ, તે વર્ષોનો હોય છે. એક વખત અમે લોકો કોઈક સ્વાધ્યાયમાં જતા હતા અને મેં જોનને પ્રશ્ન કર્યો કે જોન, હું આટલા વર્ષોથી તને જોઉં છું, તું ક્યારે પણ થાકેલો નથી દેખાતો, તું જ્યારે જોઉં ત્યારે તું એટલો પ્રસન્ન સ્ફૂર્તિમાં હોય, એલર્ટ હોય, એટલો એક્ટિવ હોય, એને કશું જ કહેવું ન પડે. બિંગ એ ડ્રાઈવર, એને એટલી ખબર હોય કે આ બેગ છે તે બેગની ભાઈને ક્યારે જરૂર પડશે, આ બેગ ક્યારે ખોલવાની જરૂર પડશે, એમને ક્યારે પેપરની જરૂર પડશે, ક્યારે પાણીની જરૂર પડશે, ક્યારે બધું કોણ જાણે ક્યાં શું છે કાંઈ ખબર ન પડે. ત્યારે એમણે બહુ સરસ વાત કરી કે સર, હું દિવસના 7 વખત ગમે ત્યાં હોઉં તો મારા ક્રાઇસ્ટ, મારા ભગવાન જોડે હું પ્રાર્થના કરું છું. સી, 7 વખત, અને 7-7 વખત હું ગમે ત્યાં હું ગાડીમાં હોઉં કે બીજે ઉતીજે હોઉં, મારા ટાઈમો છે, મારો એરિયા છે, અને 7 વખતમાં હું મારી જાતને એને ફૂલ્લી સરેન્ડર કરીને હું એટલો રિલેક્સ થઈ જાઉં છું. અને પછી એને કહું છું કે ગોડ, જે સંજોગો જે આવે એમાં કેમ મોજથી જીવવાનું, એ તાકાત તું આપજે. ક્યારે થાકેલો ન દેખાય, ક્યારે ફરિયાદ ન દેખાય, ક્યારે આ ન દેખાય, અને અંકોળા મળે છે. જેની સાથે આપણે જોડાયેલા હોઈએ એની એનર્જી આપણામાં ટ્રાન્સફર થાય. તમને નરેન્દ્રભાઈ મોદી સાથે સંબંધ હોય તો ભારતમાં ગમે ત્યાં જાઓ ત્યારે તમારા પગમાં જોર આવે કે ના આવે, આવે કે ના આવે, ના ધારો તો એમ પૂછું છું, બીજું કઈ સવાલ ધારો કે તમે અડધી રાતે એમને ફોન કરી શકતા હોય, તમારો ફોન અડધી રાતે ઉપાડતા હોય, તમને ખબર હોય કે હી ઇઝ ધેર, એની ટાઈમ આઈ કેન કોલ હિમ અને એની ટાઈમ હી વિલ ટેક કેર ઓફ માય સેલ્ફ, આટલો ભરોસો હોય તો પગમાં જોર આવે, ફરક પડે કે ન પડે? નિકાલસ પણ બોલો ને, એટલા બધા વૈરાગી ની તમે એટલા ભાવમાં જાણે સાધક સ્થિતિમાં છો કે હો ઇઝ નરેન્દ્રભાઈ, આપણને કાંઈ ફરક ન પડે. ખરેખર અભિનંદન હતું. અરે ખાલી પોલીસ સ્ટેશનના પીઆઈ જોડે દોસ્તી હોય ને તોય ફરક પડે ચાલવાનો, છે બેઠો જ હું ફોન કરી દઈશ એને. તો એક આવી પોસ્ટની વ્યક્તિ જોડે સંબંધ હોય અને જો મનમાં પાવર રહી શકે તો પરમ તત્વની સાથે સંબંધ આ સ્વરૂપે સજાય, પછી શું પાવર ના રહી શકે? હા, અરિહંતે શરણમ ભવજ્જામિ, કેવળ બોલવા ખાતા નહીં. આપણે બધાએ શું કરી દીધું ખબર છે? આપણે બધાએ મોટે ભાગે જે જે આરાધનાના ભીતરના યોગો હતા એને સાદુ ક્રિયાનું ફોર્મ આપી અને રિચ્યુઅલ્સ માં એને કન્વર્ટ કરી. હું તો રોજ પંચસૂત્ર ગણું છું, અમે તો 20 વર્ષથી ગણીએ છીએ. આ બધી એને રિચ્યુઅલ્સ બનાવી નાખી, એને રૂઢી બનાવી દીધી. પણ દિવસના 3 વખત ઓછામાં ઓછા હું અને તમે એમ કોશિશ કરીએ તારો નામ લઈને નાવ મૂકી મજધાર, તારનારો
চনে উছড়ে মোঝা চনে আসর টুটে চনে ভয়ানক থায় কড়াকা વિરાટ કોહલી ના કેટલા સ્કોર હતા કે નાયગ્રા નો ધોધ માંથી કેટલું પાણી જાય છે કે આવી દુનિયાભરની ઇન્ફોર્મેશન કે માહિતી માંથી કોઈ નહીં હશે તો આપણું અકલ્યાણ ક્યારેય નથી થવાનું. પણ આપણા મનને તિજોરી બનાવવાની જગ્યાએ આપણે વખાર બનાવી નાખીશું. તિજોરીમાં શું મુકાય? કિંમતી વસ્તુ મુકાય. ડસ્ટબિન અને ગાર્બેજ પણ આપણા ઘરમાં હોય છે, ફૂડનું ગાર્બેજ પણ હોય છે, બગડેલા ફ્રૂટ, સમારેલી સામા શાકભાજીના છોતરા એ આપણા ઘરમાં હોય છે, પણ એનો ડબ્બો હોય છે, તિજોરી નથી. આપણું મન એ તિજોરી છે, આપણું હૃદય એ તિજોરી છે. એમાં શું ભરાય અને શું ન ભરાય એનો વિવેક ચૂકી જાય છે. આખા ગામનો જે કચરો ઉતાર કહેવાય એ બધો ભેગો કરીએ મનની, અને એટલા માટે ઉપાધ્યાયજી મહારાજ અનેક જગ્યાએ અનેક મહાપુરુષોએ આ વાતને આ સ્વરૂપે સ્પષ્ટ કરી છે.
મારામાં ચૌ સરળ પ્રગટ્યું છે કે નહીં એની નિશાની શું? એક એનું બીજું ચરણ એ છે કે અત્યાર સુધી મને દુનિયાના દોષો દેખાતા હતા, હવે મને મારા દોષો દેખાવાની શરૂઆત થઈ છે. ચૌ સરળ પ્રામાણિકપણે કર્યું છે કે નહીં એની નિશાની શું? અત્યાર સુધી મને જગતના દોષો દેખાતા હતા, હવે મને મારા દોષો દેખાયા. અને મેં સ્વદોષ દર્શન પ્રામાણિક કર્યું છે એની નિશાની શું? તે જગતના ગુણોની અંદર મને આનંદની વૃદ્ધિ થવા માંડી, એટલે મને જગતના ગુણો જોવાનો આનંદ વધતો જાય. આખી લિંક છે. એટલે પહેલો ઉપક્રમ કિસ્સો કીધો, શુદ્ધ ધર્મ પામવો છે. શુદ્ધ ધર્મ કેમ પામવો છે? ફટાફટ. શુદ્ધ ધર્મ કેમ પામવો છે? સંસારથી મુક્ત થવો છે. દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાનો બંધે એવા સંસારના વિચ્છેદ માટે. તો શુદ્ધ ધર્મ ક્યારે થશે? પાપ કર્મનો મળ ઓછો થશે. પાપ કર્મનો મળ ક્યારે ઓછો થશે? મારા આત્મામાં એવી યોગ્યતા પ્રગટ થશે ત્યારે. મારું તથા ભવ્ય તો એ શું તો કે એને પરિપાક કરવો, એટલે કે પાક પાક કરવો છે. એટલે કે ઘરે કેરી આવી ગઈ છે, કાચી કેરી છે, કેરીમાં યોગ્યતા છે જ, પણ મારે એને પકવવી છે. મારે ઘરે સરસ જલ્દીમાં જલ્દી એને સરસ રીતે મારે આફૂસ કેરીને સમારીને વાપરવી છે. તો શું કરીએ આપણે? એને પકવવા માટે ઘાસ મૂકીએ, કોથળા મૂકીએ, ગરમી આવે એવું એ પ્રમાણે કરીએ કે જેથી એમાં રહેલું કેરીપણું, એમાં રહેલી મીઠાશ, એમાં રહેલું પાકવાપણું એ જલ્દી પ્રગટે. એ માટે હું જે પ્રોસેસ કરું છું તે મારા આત્મામાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટેની યોગ્યતાને પકવવા માટે આ ઘાસ અને કોથળા સ્વરૂપે જે હું ગોઠવું છું એ ચૌસર ગમણ દુઃખડ ગરીના સુખરાના સેવા. સમજાય છે? તો કે કોના શરણ મળવા છે? તો હવે પહેલું શરણ સ્વીકારવાની વાત કરે છે. છઠ્ઠી કરતા પાના નંબર 11 ઉપર. જાવત જીવમ મે ભગવંતો પરમતિ લોગનાઃ અણુત્તર પુણ્ય સંભારા ખીણ રાગ દોષ મોહા અચિંત ચિંતામણિ ભવજલ હિ પોહા એગંત શરણા અરહંતા શરણમ. જાવત જીવ જ્યાં સુધી મારા શ્વાસ છે, એટલે કે છેલ્લા શ્વાસ સુધી મારે માટે શરણ યોગ્ય જે છે અરિહંત પરમાત્મા. એ કેવા છે? આ તો તાર્કિક પુરુષ છે એટલે સામાન્ય વાત ન કરે, ભગવાનનો વિશેષ પરિચય એ સ્વરૂપે આપે છે કે જે પરમ તિલોગનાઃ આ જગતમાં સર્વશ્રેષ્ઠ પુણ્ય, આ જગતમાં સર્વશ્રેષ્ઠ ઐશ્વર્ય, આ જગતનું સર્વશ્રેષ્ઠ સામ્રાજ્ય જેની પાસે છે એ મારો નાથ છે. સમજાય છે? એ મારો નાથ છે. અનુત્તર પુણ્ય સંભાર, અનુત્તર શબ્દ બહુ મજાનો છે. આનો મૂળ શબ્દ કલ્પસૂત્રનો છે, કલ્પસૂત્ર ભદ્રબાહુ મહારાજનો આપેલો આ શબ્દ કે ભગવાન ભગવાન અનુત્તર ક્ષમા અનુત્તર હોય એ ભગવાન કેવા. તમે જો મૂળ કલ્પસૂત્ર બારસા સૂત્ર સાંભળ્યું હોય પરિષણમાં તો આ બધા વિશેષણો અનુત્તર શબ્દ કહેવાતો. અનુત્તર એટલે જેની ઉપમા શક્ય નથી. આ સંસારમાં એવું કોઈ નથી કે જેમાં હું એની ઉપમા આપી શકું. આપણે એમ કહીએ ને ફલાણા બેન આના જેવા છે, પણ એના જેવા બી કોક તો થોડા સિમિલર 10% 5% બી હોવા જોઈએ ને. 1% સંસારમાં એવું કોઈ પાત્ર નથી કે જેને હું મારા પ્રભુની સાથે ઉપમા આપી શકું. સમજાય છે? આ પ્રતીતિ જ્યારે થાય ત્યારે ખબર પડે કે મારો નાથ કોણ છે, મારા પ્રભુ કોણ છે, પછી એની અંદરનો ભરોસો એનો વિશ્વાસ એવો અગાઢ અને પ્રગાઢ બને કે જેની કલ્પના ન કરી શકે. એટલે અનુત્તર પુણ્ય સંભાર. પુણ્ય પ્રભુનું કેવું? તમે વિચાર કરો, હજી તો માતાની કુક્ષીમાં પ્રભુ પધારે,
અને આખા બ્રહ્માંડના ત્રણેય લોકમાં બધા જીવોને સુખનો કરંટ અનુભવ કરાવે આ સામર્થ્ય ક્યાંથી લાવો? આપણા ગુસ્સાનો કરંટ ઘરમાં લાગે ઘટના જુદી. હજી તો માતાની કુક્ષીમાં છે પ્રભુ, હજી તો જગતને જોયા નથી, અને છતાં આખા જગતના જીવોને અકારણ સુખનો અનુભવ થાય આ પુણ્યનું સામર્થ્ય કેવું? પછી તો જન્મ થાય, અને જન્મ થયા પછી પિતા જુએ તે પહેલા તો કરોડો દેવતાઓનો અભિષેક થઈને ઘરમાં પધારે. હા, સમજાય છે? બધી ચીજો બહુ સહેલાઈથી આપણને સાંભળવા મળી છે એટલે આ ચીજ સ્વીકારાય છે, બાકી બુદ્ધિમાં બેસેલી નથી. એટલે તો સમ્યક દર્શનના અતિચારમાં બોલવામાં આવ્યું કે તીર્થંકર અતિશય જ્ઞાન લક્ષ્મી ગંભીર આદિ ગુણ સાસ્વતી પરિતમાં ત્યારે ચરિત્ર શ્રીજીવનંદનો સંદેહ કીધો. શંકા જ થાય, પ્રશ્ન જ બધા, આવું તો હોતું હશે. અને એટલે ત્યાં વિશેષણ વાપર્યું કે અનુત્તર પુણ્ય સંભારા, ભગવાનનું પુણ્ય કેવું જેની ઉપમા આપી શકાય એવું છે નહીં. પેલા સ્તવનમાં આવે છે ઉપાધ્યાયજી મહારાજ, અશ્વજી મહારાજ કે ભગવાનના રૂપની વાત કરે. જય 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 પાસજી નંદ કોટિ દેવ મિલે કે ના કર સકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ. ભગવાનનું રૂપ જોઈને દેવોને વિચાર આવ્યો, સમોસરણમાં ત્રણેય બાજુના રૂપ જે થાય છે એ તીર્થંકરના અતિશયથી થાય છે, દેવોની તાકાતથી નહીં. દેવો પાસે પ્રચંડ પુણ્ય છે એટલે દેવોએ વિચાર કર્યો કે એક કામ કરીએ, આપણે બીજું તો ભગવાનનું રૂપ તો બનાવી શકીએ એમ નથી, પણ કરોડો દેવતાઓએ ભેગા થઈને કોશિશ કરી. ઉપાધ્યાયજી મહારાજે એક ઉપમા આપી છે કે કોટી દેવ મિલકે, કરોડ દેવતા ભેગા થયા અને વિચાર કર્યો કે આપણે ભગવાનના દેહનો આખું તો આપણે નહીં કરી શકીએ સર્જન એમના જેવું, પણ આપણે ભગવાનનો અંગૂઠો જેટલો અંગૂઠો એને આપણે બનાવીએ, અને બનાવીને કોશિશ કરી દેવલોકમાં પછી સમોસરમાં બેઠેલા ભગવાનની પાસે લાવ્યા, અને તે વખતે આમ બાજુમાં મૂકવાનો વિચાર કરે ત્યાં તો બધાએ ના પાડી, નહીં મૂકતા નહીં મૂકતા. કેમ? તે કે બળેલા કોલસા જેવું રૂપ આનું દેખાય છે ભગવાનના ચરણની સાથે. કેટલું પ્રકાંડ ભગવાનનું સત્વ, કેટલું ભગવાનનું સામર્થ્ય, શારીરિક બળ કેટલું. હજી જન્મ થયો છે, અને જન્મ થતાની સાથે ખાલી પગનો અંગૂઠો મેરુને અડે, અને અચળ એવો મેરુ આખો કંપાયમાન થાય, અને એટલે શાંતિલાલ સાહેબે આ સ્તવન જે રચ્યું ને એમાં શબ્દ વાપર્યા છે, પ્રચંડ શક્તિ હતી છતાં પરમ શાંતિ તાધારે, મનથી પણ નવી દ્વેષ ચિંતિવ્યો અજબતી તીક્ષાધારીઓ, જગ મંગળ કરનારા તારા જીવન રહસ્યો ન્યારા, સમતાના ધરનારા, ઓ ઝેરના જીરવનારા, ઓ કરુણાના કરનારા, તારા જીવન રહસ્યો ન્યારા. પ્રચંડ શક્તિ હતી છતાં પરમ શાંતતા ધારે, રસ્તે ચાલતા માણસો આવીને પ્રભુને ધક્કો માર્યો, મોડા પણ મનની અંદર એક રેખા ન મળ્યા. આ કયું સામર્થ્ય? કશું ન હોય અને શાંત રહીએ એ તો સારું જ છે, શાંત રહેવામાં નુકસાન નથી, પણ એ કોઈ શક્તિ ના કહેવાય. આપણે ઉપજતું જ ન હોય ઘરમાં, દાદા બધી નથી ઉપજતું. હું તો બહુ ઘરમાં શાંત જ રહું, પણ રહેવું જ પડે ને, શું ચાલે છે શું? તો ઘરમાં ઉપજતું ન હોય અને શાંત રહે તો એ ગુણ નથી ગણાતો, એ તો લાચારી છે.
બધું ચાલતું હોય અને છતાં શાંતનો ભાવ હોય એની આનંદ. અને ભગવાન માટે એક શબ્દ વાપર્યા, અનુત્તર પુણ્ય સંવાદ. સાત દિવસ સળંગ બેસીએ તો ઓછું પડે એવું આ વર્ણન છે. કેવા ભગવાન મળ્યા છે ઓળખવામાં ઓલવેઝ ટૂંકા પડ્યા, ઓલવેઝ ટૂંકા પડ્યા. આપણી સ્થિતિ કેવી છે ખબર? નાનું બાળક હોય અને નાનું બાળક છે તે મમ્મીને પૂછે, મમ્મી આકાશ કેટલું? તો મમ્મી શું સમજાવે? બેટા આટલું. એવી આપણી સ્થિતિ છે. મારા ભગવાન કેવા, બહુ બહુ તો આટલું ન બોલી શકીએ, બહુ બહુ તો બે ચાર વાક્ય. કારણ કે આપણને નાશવંત એવા સંસારનો એટલો સંપર્ક છે કે શાશ્વત એવા તત્વોનો પરિચય કરવાનું સામર્થ્ય પણ ગુમાવી ગયા. નાશવંત તત્વોનો સંપર્ક, આ મોબાઈલ, આ ટીવી, આ લોકો, આ દુનિયા, આ સમાચારો, આ બધાથી એટલા બધા ટેવાઈ ગયા, એટલા બધા ટેવાઈ ગયા કે શાશ્વત તત્વોની સાથેનો સંપર્ક એ પણ ક્ષમતા એ ગુમાવી બેઠા. આચાર્ય ભગત પ્રદ્યુમન શ્રી મહર્ષિ એક વાત મને બરાબર યાદ છે, સાહેબ કહેતા હતા કે આ કાળની અનેક મર્યાદાની એક મોટી મર્યાદા મને એ સમજાય છે કે ઉત્તમ વસ્તુ અને ઉત્તમ વ્યક્તિ એનો પરિચય, એની ક્ષમતા ઓળખવાની દિવસે દિવસે ઘટતી જાય છે. ઉત્તમ વસ્તુ અને ઉત્તમ વ્યક્તિ એનો પરિચય કરવાની ક્ષમતા બધી ઘટતી જાય છે. એટલા આર્ટિફિશિયલ, એટલા યાંત્રિક અને એટલા જળ વાતાવરણમાં જીવતા થઈ ગયા કે ચેતન તત્વ સાથેનો સંપર્ક જ છૂટી ગયો. છેલ્લે યાદ તો કરો, ક્યારે આકાશમાં તારાની સામે જોયું? યાદ તો કરો એવો દિવસ. છેલ્લે ક્યારે આમ સૂર્યોદય જોતા 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 આખું જીવનના એક ક્ષણમાં બધું ભૂલાઈ ગયું અને સૂર્યોદયમાં સ્થિર થઈ ગયા? આપણે તો કહેવાય ખબર, સૂર્યોદય થતો હોય ને ત્યારે સેલ્ફી લઈએ, કારણ કે આપણને આપણા સિવાય કશું દેખાતું જ નથી. એટલે સૂર્યોદય બી પાછળ આવતો હોય ને આપણે સેલ્ફી લઈએ અને ખુશ થઈએ કે ભાઈ જો હું કેવો સરસ દેખાઉં છું. બેકગ્રાઉન્ડમાં જે સૂર્યોદય, સૂર્યોદય સાથે આપણને સંબંધ નથી. આપણે ભારતીયોની ખાસ વિશેષતા, આપણે કોઈ પણ જગ્યાના પણ ફોટા પડે તો તમે જો જગ્યાના ફોટા નહીં હશે, આપણે એ જગ્યામાં આપણે કેવા ઉભા રહ્યા તેને જ ફોટા હશે. યાદ તો છેલ્લે ક્યારે થાય? છેલ્લે પ્રકૃતિના કોઈ કોઈ ફૂલ આમ ખીલતું જોયું હોય અને ખીલતા ફૂલને જોતા 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 આંખમાંથી આશ્ચર્યના ભાવો થયા હોય કે જો ગઈકાલે કળી હતી, આજે આ થયું, આજે આ થયું, ઓ કેવું ખીલી ઉઠી. આવા આશ્ચર્યના ભાવો જળ ચીજોને કારણે એટલા બધા અંદરના જળ થઈ ગયા આપણે કે ચૈતન્ય તત્વના સંવેદનને ઝીલવાની ક્ષમતા ગુમાવી બેઠી. નાના હતા ત્યારે એક સ્કૂલમાં કવિતા ગાતા હતા, ખબર છે, યાદ આવે? કહું શું શું ગમે મને, શું શું ગમે, યાદ આવે છે? ભણવામાં તમારે નહીં આવી, અમારી કોકને આવી હશે, મને હતી બીજા ધોરણમાં કેવી હશે. આપણે ખાઈએ ભાઈ, યાદ કરવું છે. પાના નંબર 7 પર છે. કહું શું શું ગમે મને, શું શું ગમે, અંધારી રાતે ઊંડા આકાશમાં તારા તણા પલકારા ગમે, ઉગી આથમતા સૂરજના તેજના, ઉડતા આભે ફુવારા ગમે,
બને છે એના ઉપરથી આપણું લેવલ નક્કી થાય છે. આપણને શું ગમે છે એના ઉપરથી આપણું લેવલ નક્કી થાય છે. બગીચામાં સડેલી કેરી પણ પડી છે અને સરસ મજાનું ગુલાબ પણ ખીલ્યું છે. કાગડો અને કોયલ બંને બગીચામાં નીકળે છે. બગીચો એક જ છે, કલર બંનેનો એક જ છે, નજર બંનેની જુદી છે. કાગડો શોધશે કે ક્યાં સડેલું ફળ મળે છે અને કોયલ શોધશે ક્યાં ગુલાબ ખીલ્યું છે. આપણને શું ગમે છે એના ઉપરથી આપણું લેવલ નક્કી થાય છે, આપણી કક્ષા નક્કી. જંગલના ઝાડો ને ઊંચા પહાડો, ધમધમતા ધોધની ધારા આગમે, સાગર સીમાડે થી ઉઠતી લહેરે, સાગર સીમાડે ગરજતા ગીતો ક્યારાગ મે, ગરજતા ગીતો ક્યારાગ મે, કહું શું શું ગમે મને શું શું ગમે, કહું શું શું ગમે મને શું શું ગમે. આગળ નથી લેતો, ખાલી વાત કરી લેતો. કેવા કેટલા મન પ્રકૃતિના સહજ જીવન, પ્રકૃતિનું સરસ વાતાવરણ. આપણે ત્યાં જઈને પણ આપણો રેડિયો મજબૂત ચાલવો જોઈએ, આપણી વોકી ટોકી ચાલવી જોઈએ, આપણું વાઈફાઈ ચાલવું જોઈએ, આપણું મ્યુઝિક વાગવું જોઈએ, એ સાંભળવાની ચેષ્ટા નથી. હું જે કંઈ બધું ભેગું કરીને આવ્યો છું એ જ મારે મોટા વાગે વગાડવાનું છે. પરમ તત્વના પ્રદેશમાં પહોંચવા માટે પ્રકૃતિ એ સરળમાં સરળ રસ્તો છે, પણ આપણે ઓળખી ના શક્યા. એટલે એટલા બધા યાંત્રિક, એટલા બધા યાંત્રિક થયા કે બાજુના આંગણમાં, પોતાના ઘરના આંગણમાં કોઈ સુંદર પુષ્પ ખીલ્યું હોય તો એને પ્રેમથી કેંચો કહેવાની પણ આપણી સંવેદના જતી રહી. અહીં સરસ શબ્દ વાપર્યો, અનુત્તર પુણ્ય સંભાર. ભગવાનનું પુણ્ય કેવું ત્યાં લખ્યું, કોટિ દેવ મિલ કે ના કરે શકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ, એસો અદ્ભુત રૂપ તિહારો, બરસત માનો અમૃત કે બુંદ, જય 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 પાસ જીવંદા, જય 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 પાસ જીવંદા, જય 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 ચંદ, દેખત તુમ મુખ
આ બધા પદો ઉપાધ્યાય શ્રી જે મહારાજ જેવા પ્રાજ્ઞા પુરુષ જ્ઞાનના છલો છલ સાગરમાં ચોવીસે કલાક રહેનારા માં સરસ્વતી સ્વયં જેમની જીવ ઉપર રહે એ મહાપુરુષની આ બધી વાણી અને આપણને સમજાય. ચારસો વર્ષ થઈ ગયા હજી આમ ગાઈએ ને આપણા રોમાંચ ખરા થાય, કાળનો જેને કાંટ ન લાગે એવી રચનાઓ. કેવા પ્રભુ, કેવું સ્વરૂપ, કેવા નાથ મળ્યા, અનુત્તર પુંડ સંભાળ્યા. ખીણ રાગ દોષ મોહ, એમના રાગ દ્વેષ અને મોહ બધું ચાલી રહ્યું છે. અચિંત ચિંતામણી, અચિંત શબ્દનો શું લેશું? અચિંત્ય એટલે આપણી બુદ્ધિ, આપણી બુદ્ધિ જેના વિશે વિચારી ન શકે એવા ચિંતામણી રત્ન સમાન. શું ન કરી શકે ભગવાન, શું ન કરી શકે, પણ આપણી બુદ્ધિ એવા એ તાકાત નથી. તમને નાયગ્રા ફોલ્સની નીચે જઈએ અને ચમચી લઈને જઈએ અને આપણે કહીએ કે નાયગ્રા ફોલ્સમાં લઈને આવ્યો છું, તો આપણી સામે કોઈ હશે કે નહીં? એમાં આવેલું પાણી નાયગ્રા ફોલ્સનું જ હોઈ શકે, પણ નાયગ્રા ફોલ્સ એ કઈ ચમચીથી સમજવાની પ્રક્રિયા છે? એમ અરિહન એ કોઈ બુદ્ધિનો વિષય છે? અચિંત ચિંતા શબ્દ શું વાપર્યો? પછી ભવજલહી, તમારે બધાને ઘરે જવું છે. સોરી, મને પાછી અત્યારે ઘડિયાળ જોઈ, મેં તો 9 વાગી ગયા છે. પ્રભુના શાસનનો, પ્રભુનો માર્ગ અને પ્રભુની વાણી જો સામે ભૂમિકા હોય તો મારે મારા દેહનો વિચાર કરવાનો મને અધિકાર જ નથી. સમજાય છે મારી? પણ સામે આ એક વાત નક્કી છે, કોઈને કશું કહેવું નથી એવું નથી. સહેજ તૈયારી બતાવે તો કહો. શાંત જળમાં એક પણ લહેરી નથી, કોઈ થોડું ખડબડાવે તો કહો. રાજેન્દ્ર શુક્લની કવિતા છે, ગજબ માસ. થોડીક વાર લઈ લઈએ. એટલે જ આ શિબિરની મોટી આ પ્રકારના હવેથી શિબિર શબ્દ કરતા પણ છે ને, આને જ્ઞાન પર્વ કરવું જોઈએ. જ્ઞાન પર્વ, કારણ કે જે શબ્દો વારંવાર વપરાઈ ગયા હોય ને એ શબ્દોનો અર્થ જે છે એ થોડો ઘસાઈ જાય. સરળતાથી બીજા બધામાં વાપરી દીધો હોય શબ્દ, એ જ્ઞાન પર્વ થવું જોઈએ. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ પછી એક જ લેશ્યા, બીજું કઈ સંસાર માટે અનેક જન્મો આપ્યા છે આ જન્માના માટે. અને તે વખતે સરસ શબ્દ વાપર્યો અચિંત ચિંતા. પછી શબ્દ કયો વાપર્યો? ભવજલ હિપો, ભવસાગરને તરવા માટે મજબૂત વહાણ, મજબૂત. ટાઇટેનિક તૂટી શકે, આ કદી તૂટે નહીં એવું ટાઇટેનિક થી અનેક ગણું મજબૂત એવું વહાણ એવા ભગવાન છે. એકાંત શરણના, એકમાત્ર શરણ આપી શકે, સમગ્ર સંસારને શરણ આપે અને છતાં પોતે એમાં ક્યાંય લેપાય નહીં, કારણ કે ખીણ રાગ દોષમાં છે. સમજાય આ વસ્તુ? જાવ તહા, પાના નંબર 13, તહા પહીણ જરા મરણા અવેય કમ્મ કલંકા પન્નઠ બાબાહા કેવલ નાણ ધસણા સિદ્ધિપુર નિવાસી નિરુવમ સુહસંગયા સવહા કૈકિચ્ચા સિદ્ધા શરણમ. અરિહંત ભગવંત ની વાત કરી, હવે સિદ્ધ ભગવંત ની વાત કરી. સિદ્ધ ભગવંત માટે આ બધા વિશેષણો આપણા માટે અઘરા છે. એક પણ વિશેષણ આપણે સમજી શકીએ એમ નથી. કેમ? તો કે આમાંની એક પણ ઘટનાનો આપણને આંશિક પણ અનુભવ નથી. અરિહંત ભગવાનને તો જુદા અર્થમાં કે ભાઈ સમવસરણ આ એ બધું પણ દ્રશ્ય છે, રૂપી વાત છે,
સિદ્ધ ભગવાનમાં બધું જ અરૂપી વાત આવશે. તમે સિદ્ધ ભગવાનની પૂજા પણ આવો, શું આવશે? સિદ્ધ ભજો ભગવંત પ્રાણી પૂર્ણાનંદી, સિદ્ધ ભજો ભગવંત. એનું વર્ણન કેવી રીતે કરવું? તો ઉપાધ્યાયજી મહારાજે પંચ પરમેષ્ઠી ગીતા નામના ગ્રંથમાં એક વાર્તા કરી છે. એટલી સુંદર વાર્તા છે, એનો સાર આવો કંઈક છે. એક રાજા છે, જંગલમાં ભૂલો પડ્યો છે. ભૂલો પડેલો રાજા પોતાના સૈનિકોથી પણ છૂટો પડી ગયો, એકદમ અંદરના ડીપ ફોરેસ્ટમાં પહોંચી ગયો. ત્યાં કેટલાક ભીલ માણસો, ભીલની વસ્તી હતી, ત્યાં પહોંચ્યો. ભીલ લોકોએ જોયું કે આ તો કોઈ માણસ દેખાય છે, પણ બધું જુદું જુદું લાગે છે. એટલે ઈશારાથી કહ્યું, ભૂખ લાગી છે, ઊંઘ આવે છે, પાણી પીવું છે. અને ઈશારો એક એવી લેંગ્વેજ છે કે બધું પહોંચી શકાય. પેલા લોકો એની સારવાર કરી, બે દિવસ ત્રણ દિવસ રાખ્યા, સંભાળ્યા. પછી પેલા બધા રાજાના માણસો આવી ગયા ત્યાં સુધીમાં. તો અને જેવા આવી ગયા તે વખતે રાજાએ કીધું કે ચાલો હવે તો મારો જવાનો સમય થયો. પણ રાજામાં એટલો બધો ઉપકાર ભાવ હતો કે આ માણસે મારો જીવ બચાવ્યો. આ જંગલમાં એ ન હોત, ખાવા પીવાનું હોત નહીં, જંગલી પ્રાણીઓ મને ખાઈ લીધું હોત તો હું જીવત ન હોત. એટલે પેલા માણસને એમ કહે છે કે તારે કોઈ પણ હિસાબે મારી સાથે મહેલમાં આવવું પડશે. પેલો મહેલમાં સાથે આવે છે, અને મહેલમાં આવે પછી એક મહિનો બે મહિના રાજાની સરસ સરભરા કરે છે. સારામાં સારી વાનગીઓ, સારામાં સારા પલંગ, સારામાં સારું હળવા પાથરવાનું, ખૂબ ખૂબ કાળજી કરે. ઉપકાર બુદ્ધિ જેટલી વધારે એટલી સામગ્રી ઓછી પડે. ઉપકાર બુદ્ધિ જેટલી વધારે હોય એટલી સામગ્રી ઓછી લાગે. અને તે વખતે પછી સમય પહેલાને ઘર યાદ આવે છે. રાજા કહે છે, સારું હવે તમારો જવાનો સમય થયો, જરૂર. એને બધી પ્રેમથી સરભરા કરે અને ઘરે મોકલે છે. હવે ઘરે જેવો પહોંચ્યો ભીલ, બધા ભેગા થઈ ગયા એની કસવાવાળા કે તમે આટલા દિવસ શું કર્યું? હવે ભીલની સ્થિતિ કેવી થઈ? તો કે કેમ? તો કે એને વર્ણન કરવું છે કે મારે માટે આવા બધાના પલંગો હતા, પણ પલંગ બતાવે ક્યાંથી જંગલમાં? મારે આવી પથારી હતી, પણ એ પથારી પોતે અનુભવ છે, પણ એ પોતાને એક્સપ્લેન કરવા માટે કશુંક સામે જોઈએ તો ખરું ને? આ સંસારમાં એક પણ એવો પદાર્થ નથી કે જે સિદ્ધના સુખની તુલના માટે સક્ષમ હોય. નિતાંત સુખ હોય કે જેમાં પાછળ આગળ દુઃખનો અંશ ન હોય, એવી એક ઘટના તો બતાવો, એવી એક વસ્તુ તો બતાવો, એવી એક પરિસ્થિતિ તો બતાવો કે જેમાં નિતાંત કેવળ આનંદ હોય, કેવળ આનંદ. એક ઘટના નહીં મળે, એક ઘટના નહીં મળે. અને ત્યાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે કે તીર્થંકરો પોતે પણ સિદ્ધના સુખનું વર્ણન કરી શકતા નથી, કારણ કે સિદ્ધના સુખનું વર્ણન કરવા માટે ઉપમા સ્વરૂપે સંસારમાં એક પણ દ્રશ્ય નથી કે જેનાથી એનું વર્ણન કરી શકાય. આખો અનુભૂતિજન્ય વિષય છે. તમે વિચારો સિદ્ધની વિશેષતા. આચાર્ય ભગવાન ઉદયવલ્લભ સ્વામી મહારાજે આ વાત બહુ સરસ કરી કે પ્રચંડ શક્તિ હોય અને પરમ નિષ્ક્રિયતા હોય એ તાકાત કહી. સિદ્ધ ભગવંતોની પાસે પ્રચંડ શક્તિ છે, અનંત વીર્ય છે ને. મને પગમાં ફ્રેક્ચર થયું હોય ને હું ઘરમાં ગમે કે ન ગમે છ મહિના પડી રહું અને કશું એક્ટિવ ન થાઉં એ લાચારીનો વિષય છે. પણ મોટો કટ્ટો ને મજબૂત હોઉં અને છતાં એક અંગ આમ ફેલાવાની કે હલાવવાની ઈચ્છા ન થાય, અને કલાક બે કલાક નહીં સાદી અનંત કાળ સુધી કશું જ કર્યા વિના સ્થિર રહેવાના આત્માનું જે સામર્થ્ય છે એ કઈ રીતે સમજવું? થોડુંક જાણીએ, અહીંયા 20-25 જણ કે 40 જણ બેઠા હશે, એમાંથી એક શબ્દ બોલો એટલે ઓછામાં ઓછા 5 જણ એવા મળે, ખબર છે, ખબર છે. થોડુંક જાણીએ અને ખબર છે એની ચમક ચહેરા પર આવી જાય, અનંત જ્ઞાન લઈને બેઠા હોય અને છતાં ચહેરા પર કોઈ ફેરફાર ના આવે, આ સામર્થ્ય કર્યું છે. બધું જાણે અને છતાં શાંત હોય, બધું કરી શકે એમ હોય અને છતાં સ્થિર હોય, આ શાંત અને સ્થિર એ સિદ્ધનો જે ગુણ છે એ મારા સરણનો વાર છે. સમજાય? પછી ત્રીજી વાત કરી સાધુ ભગવત, શું અદ્ભુત વર્ણન કર્યું છે. તહા તહા પસંદ ગંભીરાસયા, પસંદ ગંભીરાસયા
सावच्च जोग विरिया पंच विहायार जानगा परो वयार निर्या ओमाई निरंसना जानत जायन संगया विसुज्जुमान भावा साहु शरणम साधु केवा साधु नो परिचय साधु नो स्वरूप आपने कोई पूछे मारा सामने એટલે શું આપણે શું વર્ણન કરીએ બહુ તકલીફ ઉનાળામાં ભર બપોરે ખુલ્લા પગે ચાલવાનું પોતાના હાથે પોતાનો લોચ કરવાનો બધે પગે ચાલતા વિહાર કરવાનો સાચું બોલજો સાધુના આનંદનું આપણામાં વર્ણન આવે કે દેહની પીડાનું વર્ણન આવે આપણે નાનો દીકરો ઘરમાં પૂછે કે મમ્મી રસાયણ એટલે શું આપણે શું વર્ણન કરીએ કરીએ જ નહીં એટલે શાંત શું વર્ણન શું કરીએ વિજય કારણ કે ઊંડે ઊંડે આપણને એમ છે કે એ દુઃખી છે ને આપણે સુખી છે ઊંડે ઊંડે અવ્યક્તપણે આપણે કેવળ શરીર સાથે જોડાયેલા છે એટલે શરીરની ઘટનાઓ સાથે જ આપણે વધુ વધુ જોઈ શકીએ છીએ કારણ કે આપણો જેની સાથે રોજ બરોજ નો સંબંધ છે સમજાય છે ઉપાધ્યાયજી મહારાજને પૂછ્યું કે સાધુ એટલે શું હું તમને હજી કહું છું શ્રીપાદ આજાના રાસ્તે ક્યારેક અવસર હોય તો એ રાસમાંથી આવી રીતે પસાર થાવ નવ દિવસો તમને ખબર પડશે કે શું આ શું પ્રભુનું શાસન છે નૌપતજીની હોળીને આપણે અણસમજના કારણે આંબેલની હોળી કરી દીધી હોળી સાની છે નૌપતજી હોળી શબ્દનો અર્થ શું છે હા હા મૂળ શબ્દ ઓળ મૂળ શબ્દ ઓળ ઓળ એટલે એક પછી એક હારબંધ જ્યાં મકાનો હોય એટલે પછી અપભ્રંશ થઈને શબ્દ કયો આવ્યો ઓળ ઓળ શબ્દનો અપભ્રંશ થઈને શું આવ્યું ઓળ ઓળી શબ્દ છે એટલે એક પછી એક પછી એક પછી એમ નવ દિવસ સુધી આંબેલ આવે છે માટે ઓળી શબ્દ આવ્યો આ ઓળી નૌપતજીની ઓળી હતી એટલે એક દિવસ હરિહંતનું ધ્યાન બીજે દિવસે સિદ્ધનું ધ્યાન એ મૂળ ઓળીનો આશય નવે નવ દિવસમાં એ તેતે વર્ણના વસ્ત્ર તેતે વર્ણનું દ્રવ્ય તેતે વર્ણની અંગરચના તેતે વર્ણન આ કરી અને વર્ણનું ધ્યાન શબ્દનું ધ્યાન ગુણનું ધ્યાન એમ કરીને નવ દિવસ એ સ્વરૂપે રહેવાનું હતું પણ ધ્યાન કરવા માટે ભોજનની અંદર જો વિગય વગેરે દ્રવ્ય હોય તો ધ્યાન સ્થિરતાથી થઈ ન શકે માટે વિગયનો ત્યાગ એ સાધન તરીકે હતો સમજાયું વિગયનો ત્યાગ એટલે કે આંબેલ એ સાધન તરીકે હતું કે જેથી સાધ્ય સ્વરૂપે નૌપતજીની સાથે એકાગ્ર બને રહી શકાય આપણે સમજી ન શક્યા એટલે આપણે સારી કરી દીધી હોળી આંબેલ હોળી સારી હતી નૌપતજી એ દિવસોમાં આંબેલ થઈ શકે તો વેલ એન્ડ ગુડ પણ આંબેલ ન થઈ શકે તો પણ નૌપતની હોળી તો થઈ શકે આંબેલની હોળી ન થઈ શકે મારું સામર્થ્ય ન હોય પણ નૌપતની હોળી તો થઈ શકે એ દિવસમાં હરિહંત પદના દિવસે કેવળ હું હરિહંતની સાથે રહીશ કેવળ એના ગુણગાન કેવળ એ સફેદ વસ્ત્ર કેવળ એનું આ કેવળ એના સ્વરૂપનું વર્ણન વીરજીને સ્વરૂપ દિવસે તમે સાંભળો છો ચિત્ત લાગી રે આત્મ ધ્યાને આત્મ હરિતિ મળે સરી આવી રે એમ કરીને હું સ્થિર થઈશ કે આત્માનું ધ્યાન એટલે શું હરિહંત એટલે શું કેમ હું એ દ્રવ્ય પણ વાપરીશ કેમ હું સફેદ દ્રવ્યનું આંબેલ કરીશ તો કે વાપરતા વાપરતા પણ મારી લેશિયા ભોજનમાં ન સ્થિર થતા એ વર્ણના આધારે એ પરમ તત્વની સાથે જોડાયેલી રહે એ આશયથી વર્ણનો આંબેલ આવ્યો એ દિવસોમાં રાસ અને જાણકાર મહાત્માઓ કહે કે એ દિવસોમાં જો શ્રીપાદ રાજાના મહિના સુધીનું ચરિત્રનું ગાન ન કરે તો એ સાધુ ભગવંતને પ્રાયશ્ચિત આવે એમ્બિલની હોળી બનાવી દીધી આપણે હોળી સાની હતી નવપતિ
અને નૌપદના એ રાસ, નૌપદના ઉપાધ્યાયજી મહારાજના એક એક મંગળ વચનો, એ ઉપાધ્યાયજી મહારાજનું આવી રીતે સમૂહમાં બેસી અને રાસનું ગાન થતું પરંપરાથી આપણે હવે મંડળમાં બહેનોને સોંપી દીધું છે. અમે પછી બહેનો શું કે એકની એક કથા છે ને, બધું દર વખતે જાણીતું જ છે, બધું કે નવું કઈ આવતું જ કે સારું સમજાવનાર હોય ને તો શું મજા આવે. તો જન્મ જન્મ થી એકના એક શરીર ની ચિંતા આટલી કરી છે, કોઈ દિવસ એનો કંટાળો ના આવે. દરેક ભાવમાં શરીર ની ચિંતા કરી, દરેક ભાવમાં. દીકરો એક ને એક વખત મા મા મમ્મી 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 ડેડ ડેડ મોમ ડેડ બોલે છે, એકનો એક વાક્ય બોલે છે, ક્યારે કંટાળો નથી આવ્યો. એકને એક કથા, પણ મારી ભૂમિકા બદલાય છે, મારી લેવલ બદલાય છે. દર વર્ષે વાંચતા 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 મારી ભીતરમાં નવ તત્વની સ્થાપના થાય છે, એનો ક્યાં પરિચય છે. અને તે વખતે આમ આખા અને આખા નૌપદ્યના રાસમાં તમને કહું, શ્રીપાલ રાજાનું યુદ્ધનું વર્ણન પણ જો વાંચતા અને સમજતા આવડે તો કર્મ નિર્જરાનું કારણ બને. આપણે તો એટલા બધા જ્ઞાની થઈ ગયા કે આપણે તો આ તો સંસાર કહેવાય. આપણે તો એટલા બધા જ્ઞાની થઈ ગયા, એમાં શું શ્રીપાલ રાજાના રાસમાં શું આવે? અહીંયા ગયા, યુદ્ધ કર્યું, અહીંયા ગયા, લગ્ન કર્યા, અહીંયા આવ્યો, આટલો દાયજો આપ્યો, અહીંયા આવ્યા, આમાં આખા રાસમાં આવે શું? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે વિતરાગ સ્તોત્રમાં વાત કરી, તીર્થંકર ભગવંતનું કોઈ પણ સમયનું ધ્યાન એ કેવળ આત્માના કલ્યાણનું કારણ છે. લગ્ન કરતા હોય અને એનું પણ દર્શન, એટલા માટે તો અંજન સલાકાની અંદર લગ્નના શ્લોકો આચાર્ય ભગવંત બોલે, લગ્નની વિધિના શ્લોક આચાર્ય ભગવંત બોલે, લગ્નનો વાસક્ષમ આચાર્ય ભગવંત કરે. અને તે વખતે લખ્યું કે તીર્થંકર ભગવાનની લગ્નનું જે વિધાન છે, કલ્યાણક પણ નથી, પણ એ કલ્યાણકની વિધાનની પૂર્વની ક્ષણોમાં દીક્ષા કલ્યાણક પહેલા લગ્નનું વિધાન કરાવતી વખતે લગ્નના શ્લોકો બોલીને કેવળ કર્મ નિર્જરા કરે. કારણ કે અહીંયા પ્રશ્ન લગ્નનો નથી, અહીંયા પ્રશ્ન દીક્ષાનો નથી, પ્રશ્ન કોણ છે એનો છે. કોણ છે એનો છે. આપણે જેટલા બધા સમજુ થઈ ગયા, અમે તો દીક્ષા હોય, દીક્ષા કલ્યાણ હોય તો બહુ મજા આવે. બીજા બધા બધા લગ્ન અને સંસાર કેટલો બધો વૈરાગ્ય અંદર થી આવ્યો. વાહ, માર્ગ સમજ્યા નહીં. એટલે શ્રીપાલ રાજાના ચરિત્રનું વર્ણન કરતી વખતે ક્લાઇમેક્સ શું છે ખબર છે? જે મહામહોપાધ્યાય યશો વિજય મહારાજે અઢળક સાહિત્યનું સર્જન કર્યું સંસ્કૃતમાં, પ્રાકૃતમાં, ગુજરાતીમાં, એ અઢળક સાહિત્યમાં શ્રીપાલ રાજાના રાસના વખતે એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. તોઠો તોઠો રે મુજ સાહિબ જગનો તોઠો, મારે તો ગુરુ ચરણ પસારે અનુભવ દિલમાં હી પેઠો, રિદ્ધિ વૃદ્ધિ પ્રગતિ ઘટમાં હી આત્મ રતિ હુઈ પેઠો, મુજ સાહિબ જગનો તોઠો, મારે તો ગુરુ ચરણ પસારે. તો જે શ્રીપાલ રાજાના લગ્નનું વર્ણન કરતા 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 કરતા, રાજ્યનું વર્ણન કરતા કરતા, યુદ્ધનું વર્ણન કરતા કરતા, 30-30 ગાથાઓ એક એક માં લખ્યું યુદ્ધની, અને યુદ્ધની ગાથાઓનું વર્ણન ચાલતું જાય. અને તે વખતે એમ લખ્યું કે આ ગાથાનું વર્ણન કરતા કરતા અઢળક મોહની કર્મની નિજરા થાય. પ્રભુનું શાસન બહુ લોકોત્તર છે, આપણી જાણી બુદ્ધિથી સમજાય નહીં. અને યુદ્ધનું વર્ણન કરતા 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 રંગ ચંગ ચંગ આખી કડખાની દેશી લીધી. ખાલી બોલો ને 25 જણ ભેગા થઈને, અમે એકવાર પ્રયોગ કરેલો, 3,000 માણસો હતા. અને તે વખતે વિચાર આવ્યો કે ઉપાધ્યાયજી મહારાજે આ જ દેશી કેમ પસંદ કરી હશે. પછી 3,000 માણસો વચ્ચે પુસ્તકો મંગાવ્યા, બધાને કીધું સારું બોલાવું છું, સાથે બોલો. લગભગ ઓછામાં ઓછા 201 મહાત્માઓ હશે, 200-300 મહાત્મા હશે. અને એ કરતા 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 20 મિનિટમાં તો તમે આંખ બંધ કરો ને તો રીતસર એવું લાગે કે ચરેવજ યુદ્ધ થઈ ગયું છે. 3,000 માણસ એક સાથે દેશી બોલતા હોય, તે કડખાની દેશી કેમ રચી હશે એમણે, કે યુદ્ધની આખી ભૂમિકા તમારા ચિત્તમાં તૈયાર થાય કે યુદ્ધ શું છે. એવો લય, એવો છંદ, એવી વાત, એવી સ્વરૂપ આવે. અને શ્રીપાળ મહારાજા
અને શિપાળ મહારાજા જયારે અજીતસિંહ રાજાને જુએ અને તે વખતે સવારે વાત કરી પડી ઢાળ સુગુણ ગવેશી અને એમાં સાધુનું જે વર્ણન કર્યું છે માયા વિષ વેલી તે કેવી રીતે કેવી રીતે કષાયો ને હર્યા તે કેવી રીતે આ કર્યું સાધુ પદ એટલે શું એ જ ઉપાધ્યાયજી મહારાજે નોપદની પૂજા રચી તેમાં સાધુ પદ વખતે પૂજા રાખી સકલ વિષય વિસવામી નિસંગીજી ભવદ તાપ સમાવવા નિજ આત્મ સાધન રંગીજી જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે દેહ નિર્મમ નિર્મદા કૌસગ મુદ્રા ધીર આસન ધ્યાન અભ્યાસી સદા તપ તેજ દીપે કર્મ જીપે નવ છીપે પરવણી મુનિરાજ કરુણા સિંધુ ત્રિભુવન બંધુ પ્રણમુ હિત બણી સકલ વિષય વિસવાણી આ સાધુ નું વર્ણન યાદ આવે આપણે તો શું બોલી શકીએ લોચ કરવાનો ખુલ્લા પગે ચાલવાનો ગરમી સહન કરવાની રૂપકે વિહાર કરવાનો જેમાં આપણને કષ્ટ લાગે એ બધામાં જાણે પસાર બિચારા કેટલા બાપડા એમ આપણને આવું વિચાર બોલીએ નહીં પણ હવે તમને ભાવ આવો જાણે અહીં કેટલા સુંદર શબ્દ વાપર્યા તહ અસંત ગંભીરાશયા સાવચ્ચ જોગ વિરયા પંચ વિહાયાર જાણગા પરોવયાર નિરયા પૌમાઈ નિદંસણા જાણત જૈન સંગયા વિશુજ્જમાન ભાવા સાધુ શરણમ રાગ દોષ વિષ પરમ મંતો હેઉ શૈલ કલ્યાણાણમ કંભવણ વિહાવસુ સાહગો સિદ્ધ ભાવસ કેવલી પન્નતો ધમ્મો જાવત જીવમ મે ભગવમ શરણમ આજે અટક સુની સાધુની વાત કર્યા પછી ધર્મની વાત કરતી વખતે વિશેષણો શું આપ્યા સાચું કહું જગતના એક એક જીવ સુધી આ પ્રભુનો ધર્મ અને શાસન પહોંચે એની મોરલ જવાબદારી લઈને જન્મેલા પડે છે કારણ કે આપણને કોકે શાસન આપ્યું તો એ સુધી પહોંચ્યા પણ આપણી કરુણતા એ છે કે જગતને શાસન પહોંચે કે ન પહોંચે આપણા અંશ કહેવાય એવા દીકરાઓ સુધી પણ ધર્મ પહોંચાડવામાં આપણે નિષ્ફળ જાય છે જેટલું આપણે સમજ્યા એટલું પણ એને પહોંચાડવામાં આપણે મોટે ભાગે નિષ્ફળ ગયા છીએ આપણી જવાબદારી હતી કે જગતના જીવ માત્ર સુધી આ ધર્મને આપણા વિચાર દ્વારા આપણા આચાર દ્વારા આપણા વ્યવહાર દ્વારા આપણે પહોંચાડવાનું કે આ પ્રભુનો સર્વજ્ઞનો ધર્મ છે આ પ્રભુનું સર્વજ્ઞનું શાસન છે આ પ્રભુના સર્વજ્ઞના શાસનની આ વિશેષતાઓ છે પણ એ સૂક્ષ્મતા ન સમજી શક્યા આપણા અહંકારો આપણી અજ્ઞાનની દિશાઓ
આપણી જડતાઓ અને એ બધાના કારણે આપણા દીકરા દીકરીઓને આપણો જોઈને આપણો ધર્મ ન કરે એવું મનમાં થવા માંડે. આપણો તપ અને એની સાથેનો ક્રોધ, આપણું જ્ઞાન અને એની સાથેનો આપણો અહંકાર, આપણી ક્રિયા અને એની સાથેની જડતા, દૃઢતાનો અભાવ, આ બધું એ લોકોએ જોયું અને એના જ કારણે આપણા નિમિત્તે ઉલટું જન્મથી મળેલા ધર્મથી દૂર થયા. બહુ શાંતિથી વિચારજો, જેટલા ધર્મ ક્રિયામાં આગળ પડતા કુટુંબો હશે, મારો એક જનરલ સ્ટડી છે, કોઈક જગ્યાએ હું ખોટો હોઈ શકું પણ ઓન એન એવરેજ જે લોકો દેરાસર ઉપાશ્રયમાં વધુ સમય આપે છે એવાના મોટા ભાગના દીકરા દીકરીઓ વધુ ને વધુ ધર્મથી દૂર થયા. વ્યક્તિગત રીતે કોકની મર્યાદા ક્યારેક કોક જીવદળની હશે, પણ એ આવેલો તો ઉત્તમ કુળમાં, એ સારા ઘરમાં આવેલો હતો, પુણ્યનું ભાતું લઈને આવેલો હતો, પણ હું અને તમે એ અર્થમાં સમજી ન શક્યા કે એને શું આપવાનું હતું, એને ધર્મ કઈ રીતે પીરસવાનો હતો. એને ધર્મ એવું યુએસમાં જોવા મળે છે કે ત્યાં પણ એવું જોવા મળે છે. આ મારું નિરીક્ષણ ત્યાંના પણ ઘણા કુટુંબો, એટલે હું એવરેજ વાત કરું છું, વ્યક્તિગત અપવાદ મળશે. એનું કારણ એ છે કે ધર્મની સાથે સાથે ધર્મનું સૌંદર્ય જે અંદર અનુભવવું જોઈએ એ ન અનુભવાય એના કારણે એને તે સમયે આપણા ઉત્તમ વ્યવહારો દ્વારા જે ધર્મ પહોંચાડવો જોઈએ એમાં આપણે પાછા પડીએ, ઉણા ઉતરે. અને એટલે આપણી પેઢી પણ કમસે કમ હું જેટલો ધર્મ કરું છું એટલો ધર્મ મારી પેઢી કરશે કે કેમ એ આપણે બોલી શકીએ નથી. અત્યારે પણ અમે લોકો સાંજે નીકળ્યા ત્યારે ગૌતમભાઈને મેં સહજ પ્રશ્ન કર્યો, બાબુ જે લોકો ઇન્ડિયામાં જ તમે જન્મ્યા છો, મોટા ભાગના બેઠા છો, જે લોકો ઇન્ડિયામાં જ જન્મ્યા છો, જે લોકોનો હવે 50-55 ની ઉપરનો લગભગ સમયગાળો છે, એ લોકો આરાધના એ કરે છે પોતાને ગમતી નહીં, ના નથી કહેતા, પણ જેના હાથમાં 10 વર્ષ પછી આ બધા સ્થાન છે એમનું સ્થાન શું, એમની સમજણ શું, એને તો નથી ધર્મનો પરિચય, નથી એને તત્વનો પરિચય, નથી એને સાધુનો પરિચય, નથી એના ઉત્તમતાનો પરિચય, તો કોના ભરોસે આ તીર્થો, આ સ્થાનો અને આ બધું શું થશે. અને ત્યારે પ્રશ્ન બોલ્યા કે મને ચિંતા તો છે જ, એટલે મેં એમને તરત કહ્યું કે આ ઉપર છેલ્લા જવાબથી મને સંતોષ નથી, ચિંતા કયા પ્રકારની છે, જે ચિંતા ઊંઘ ઉડાડી દે એવી ચિંતા છે કે ચર્ચા કરીએ એટલી ચિંતા છે. ઊંઘ ઉડાડી દેવા, અબ્દુલ કલામ કહેતા હતા ને કે સ્વપ્ન એ નથી જે ઊંઘમાં આવે, સ્વપ્ન એ છે જે ઊંઘવા નથી. સ્વપ્ન જીવનમાં એવા સર્જો કે જે ઊંઘ જ ના આવવા દે, એમ ચિંતા તો ખરેખર એવી જાય, ચિંતા તો થઈ ને મને મારા શરીરની ચિંતા હોય, મેં એમને ઉદાહરણ પણ કર્યું, મેં કહું મને એક ડોક્ટરથી સારું ન થાય તો હું બેસી જાઉં, ના ના બતાવી દીધું છે, પણ ડોક્ટર કહે છે કે આમાં તો આમ જ રહેશે, બેસી રહું છું બીજા ડોક્ટર પાસે. મેં એમને એમ પણ સવાલ કર્યો કે કેટલા ડોક્ટર બદલો, તો નિખાલસ ભાવે એમણે ભાવથી કહ્યું મને કે એક બે ડોક્ટર તો બદલીએ. મેં કહું ના, રોગની ગંભીરતા સમજાતી હોય તો જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી બદલી હોય. એક મહિને બી ડોક્ટર પ્રત્યે દ્વેષ નથી, પણ સારું થવું જોઈએ એમ મારી આ પેઢી, આ તીર્થો, આ સ્થાનો, આ સેન્ટરો, એને ધર્મની રસાળતાનો પરિચય કરાવવામાં આપણે ઊણા ઉતર્યા છીએ. આપણી પાસે વિઝન નથી, આપણી પાસે શક્તિ નથી, અને એ શક્તિની આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી નથી. હું તો તમને હૃદયથી કહું છું, તમારી સામાયિક, તમારી પૂજા, તમારું પ્રતિક્રમણ એ જ છે પહેલું, કે તમે તમારા પેઢી સુધી કમસે કમ તમારા માતા પિતાએ આપેલો ધર્મ કોઈને કોઈ રીતે એના હૃદયમાં સ્થિર થાય એવું જે કંઈ થાય એ પહેલું કરજો, એ તમારું કૌશલ, એ તમારી સામાયિક, એ તમારી વાત છે. કારણ કે એ જો નહીં થાય આ ધર્મનું સ્વરૂપ કેવું. શિકાગો સંઘમાં 25 વર્ષની ઉજવણી નિમિત્તે જ્યારે અમે બેઠેલા, ગયે વર્ષની વાત કરું, તે વખતે આગેવાન ગણાતા જે કહેવાય એમાંના એકના દીકરા જોડે, દીકરી જોડે હું શાંતિથી બહાર દેરાસરની પેલી બાજુ બેઠો અને મેં એક સવાલ કર્યો, જે લોકો દેરાસરના સ્થાપનાના મૂળમાં છે, એટલે મેં સવાલ કર્યો, એટલે દીકરીને મેં સહજ રીતે કીધું કે આ સેન્ટરનું તારા હૃદયમાં કે તમારા સર્કલમાં કે તારા વ્યક્તિગત લેવલે આનું સ્થાન કેટલું હૃદયમાં. વોટ હી રિપ્લાઈડ, વોટ શી રિપ્લાઈડ યુ નો, મને કે અંકલ સાચું કહીએ, જેમ અમે ટુરિસ્ટ તરીકે ફરવા માટે ચર્ચમાં જઈએ, મોસ્કમાં જઈએ, એમ દેરાસર.
અમારે માટે કોઈ સેન્ટિમેન્ટલ વેલ્યુ આ સ્થાન ની નથી. સમજાય છે હું નગદ સત્ય શું બોલું છું? ચંપાબેન, વી હેવ ટુ કન્ફેસ કે વી આર ફેલ. ગમે તે ગણો, આપણી પેઢીને આપણો ધર્મ સુંદર છે, ક્રિયા કેટલી કરી શક્યા, કેટલું આચરણ કરી શક્યા એનો અત્યારે અડતો નથી, પણ આપણો ધર્મ એ સુંદર છે. આપણા ધર્મમાં શું નથી, આપણા ધર્મની પાસે શું તાકાત છે, એની સુંદરતાનો પરિચય આપણે કરાવી શક્યા નથી. અને એટલા જ માટે આટલો મોટો સંઘ ગણાય, પણ આટલા મોટા સંઘના અંદરનું ઓડિટ કરશો તો તમે ને મને હબકી જઈશું એવું ચિત્ર આવશે. ખોટું લાગે તો મને ક્ષમા કરજો. એમ આઈ રાઈટ? વાત સમજાય છે મારી? આપણે સંતોષ માની લીધો કે પરીક્ષણ કરાવી લીધા, ઓળી કરાવી લીધી, બે પંડિત આવી ગયેલા, શિબિર કરે, કોઈ પણ ક્રિયાનો કે કોઈ પણ આ ઘટનાનો વિરોધી નથી, એ ચાલવા દો, બરાબર છે, કરો છો તમે, સરસ કરો છો, પણ કોક દિવસ તો નિરાંતે બેસીને કોકની પાસે તો ચર્ચા કરો કે શું કરીએ, શું કરીએ, શું કરીએ, શું કરવું, શું ખૂટે છે. જે ધર્મને જગતના ખૂણે ખૂણે પહોંચાડવાની મોરલ જવાબદારી લઈને અમે જન્મ્યા હતા. અમે ભગવાનને અવ્યક્તપણે એમ કીધેલું કે ભગવાન તમે અમને જૈનકુળમાં જન્મ આપ્યો છે ને, અમારા વ્યવહાર દ્વારા, અમારા વિચાર દ્વારા, અમારા આચાર દ્વારા જગતના ખૂણે ખૂણે જીવોને આ શાસનની સુંદરતાનો અમે પરિચય કરાવશું, એના માટે અમારો જન્મ થયો છે. અને કમસે કમ મારા ઘરને પણ હું પરિચય ન કરાવી શક્યો, મારા સંઘને ન કરાવી શક્યો. આઈ એમ ફેઇલ. પાછળના 15-20 વર્ષનો ખાલી અભ્યાસ કરશો તો કેટલા પંથ, કેટલા સમૂહ કે જેનું અસ્તિત્વ પણ નહોતું, એ છેલ્લા 15 વર્ષમાં કેટલા ભાવથી છવાઈ ગયા. એના જ ઉંમરવાળા લોકો છે જે જે અમુક પરંપરાને 25 વર્ષ પહેલા ભારતમાં અમુક ગામ છે પણ કોઈ નહોતું ઓળખતું, એ અત્યારે વિશ્વના દરેક ખૂણામાં છવાયા છે. હું કોઈની હરીફાઈ કે તુલના માટે નથી કહેતો, પણ એક વાત તો ચિંતા જરૂર થાય કે આપણને આપણે મળેલું પ્રભુનું જે ઉત્તમ એવું અણમોલ રત્ન જેવું શાસન, એને ન ચાહી શક્યા અને ન એની ચાહ ઘરમાં પેદા કરી શકી. આ ધર્મની વ્યાખ્યા, આ કેવું ધર્મ છે? સુરા સુર મણવો પૂજ્યો. આ ધર્મ કોના દ્વારા પૂજાયો છે? સુર, અસુર અને મનુષ્ય બધા દ્વારા પૂજાયો છે. મોહ તિમિરં સુમાર, મોહરૂપી જે અંધારું છે એનો નાશ કરવા માટે જે સક્ષમ છે. કારણ કે ધર્મનો આધાર, ધર્મનો હેતુ શું છે? મોહનાશ. ધર્મનો હેતુ શું છે? મોહનો નાશ. તો એને માટે જે સામર્થ્ય ધરાવે છે, રાગ દોષ વિષ પરમ મંતો, રાગ દ્વેષ એ ભયંકર વિષ છે, એને ઉતારનારા મંત્ર જેવો છે. આ એક જ ધર્મ, જે અર્થમાં આપણે કહીએ છીએ કે આ એક જ ધર્મ જેના આચાર વિચાર અને જેની ઊંડાઈથી જીવના રાગ અને દ્વેષ તૂટે છે, તૂટે છે. તમે પાલિતાણાની વાત કરી અને વિજયભાઈ કેવી સુંદર વાત કરી, તમને કહું, એક એક એંગલથી વાત કરું છું, એ એંગલથી જ જોજો. બીજા બધા તીર્થો અથવા બીજી બધી જગ્યાએ કોક ને કોક ઈચ્છાના કારણે જતારો વર્ગ વધારે હશે. મારું આ સંપન્ન થાય, મારું આ સંપન્ન થાય, મારું આ પૂર્ણ થાય, મારું આ સારું થાય, એવી ઈચ્છાઓ. પાલિતાણાને તીર્થનું સર્વોત્કૃષ્ટ કેમ કહ્યું? તો કે એ તીર્થ એવું છે કે જ્યાં ઈચ્છા વિનાનો જ વર્ગ આવે છે, કોઈ ઈચ્છાથી, અને ઈચ્છા છે તો કેવળ મોક્ષ. ખ્યાલ? પાલિતાણામાં તમને કોઈ એવા નહીં મળશે કે મારું આ કામ થઈ જાય માટે મારો, પણ એક દાદાને આશા કરે છે, દાદાને જવું છે. અને અહીંયા નૌકાશી પણ ન કરી શકતા હોય અને ત્યાં થેટ ઉપર ચડીને બપોરે 2 વાગે ઉતરીએ ત્યાં સુધીમાં પાણી પણ ન પીધું હોય એવા અસંખ્ય માણસો મળશે, અસંખ્ય માણસો. સમજાય છે? તો રાગ દેશ દ્વેષ વિષ પરમ મંતો, એ મંત્ર છે. કેવો મંત્ર છે? રાગ અને દ્વેષનો ઝેર ઉતારનારો મંત્ર છે. એવું શૈલ કલ્યાણ, જીવનમાં જેટલા પણ કલ્યાણ છે એનો મૂળ હેતુ હોય તો એ ધર્મ છે. કંબવણ વિહાવસુ,
કર્મરૂપી જે વન છે આખું એટલું ઘેઘૂર વન છે કે જેમાં માણસ બલબલો ગુચવાઈ જાય એમ કર્મરૂપી વનની અંદર ગુચવણમાં પડેલા અનંત જીવોને જે મૂંઝવણ છે તો ધર્મ એ અગ્નિ જેવો છે આખા ને આખા જંગલો ત્યાંથી સાફ કરી અને રસ્તો કેમ શુદ્ધ બનાવે એમ કર્મના બધા જંગલો એ દૂર કરવામાં અગ્નિ સમાન છે. સાધુ સિદ્ધ ભાવ છે, સિદ્ધપણા સુધી લઈ જનારો છે. પાછો કોનો કહેવાયેલો છે? કેવલી ભગવંતો દ્વારા કહેવાયેલો છે. વ્યક્તિગત વિચાર નથી આ, કેવળ જ્ઞાન જેમને પામ્યા છે એમણે કહેલો છે. જાવત જીવમ મે ભગવંતો શરણમ, મને આવા ધર્મનું શરણું મળો. આ ચાર શરણ અને આ પ્રક્રિયા હું આનંદથી કહું છું. તમારી સાથે સ્વાધ્યાય કરતા કરતા ખબર નહીં હરિભદ્ર શ્રી મહારાજનો ઉપકાર, મુનિશ્વર સ્વામી દાદાની કૃપા, એટલા બધા ધસમસતા શુભ વિચારો આવે છે. પછી હું આ ઘડિયાળ જોઉં છું અને અટકી જાઉં છું. કારણ કે આપણે ધર્મના પ્રવેશ માટે લગભગ મોડા છીએ અને ધર્મને સમજવામાં લગભગ મોડા છીએ. ધર્મમાં પ્રવેશ માટે લગભગ મોડા છીએ અને ધર્મને સ્વીકારતી વખતે લગભગ મોડા છે. આ ધર્મ આ સ્વરૂપ પણ છતાં એક બે દિવસ સહન કરી શકશો, વધારે સહન નહીં કરી શકો. તમે બે મહિના, ચાર મહિના, છ મહિના. સવારનો સમય મને ઈચ્છા એવી છે કે તમને શ્રમ ન પડે, તમારી સહજિકતા હોય એવું નક્કી કરીએ. તમને એમ લાગે કે આપણે 8 વાગે બેસી શકીએ તો મને વાંધો નથી. તમને એમ લાગે કે ના અમે 6 વાગે આવી શકીએ છીએ, મને અઘરું લાગે છે, નિખાલસ પણ, કારણ કે તમે જવાના છો, ઘરે જશો, હજી કલાકે ઘરે પહોંચો કરો. તો આપણે નૌકાશી તો આવી જાય છે ને વહેલી, એમ ને? તો પછી 8 વાગે બેસીએ તો ચાલશે? હા, એટલા માટે કે નૌકાશી કરીને જ બેસો. પછી શું, તો એક ધારા આવે છે, આપણે એક સુંદર બેસીએ છીએ, સળંગ સમય મળે. પછી પેલો શું થશે, નૌકાશી બાકી હોય, પાછા ઉભા થઈએ, આપણી એ સ્થિતિ નથી. અમે શિબિરમાં જે મહાત્મા પાસે બેસતા મને દિવસો યાદ છે કે નૌકાશી 6:24 આવે છે, 6:24 નૌકાશી આવે. ચાલો, મને વાંધો નથી, આઈ એમ રેડી. 7:30 બેસી, ના તો તમને જે અનુકૂળતા હશો ભાઈ, મને એક ચીજ હંમેશા લાગે, જો પંચસૂત્ર હરિભદ્ર શ્રી મહારાજની આ રચના પ્રભુના શાસનના અનેક રહસ્યોને ગર્ભમાં ધારણ કરીને રહેલી આ રચના. આ કેવળ સૂત્ર નથી, આ જીવન શાસનના અનેક દરવાજાને ખોલતી ચાવી છે. જેટલું બહુમાન વધારે, જેટલી આની અંદર તમે જે ચિત્રો જુઓ છો એ ચિત્રો પણ આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન શ્રી મહારાજે ચોક્કસ હેતુસર ધ્યાન કરવા માટે તે લખાણને અનુરૂપ તે ચિત્રો ખાસ કેટલાક તૈયાર કરાવડાવ્યા, કેટલાક પ્રાચીન વ્રતમાંથી લીધા. ગોકુલદાસભાઈ કાપડિયા જેવા પ્રસિદ્ધ ચિત્રકાર મુંબઈ, આ તમે જે ઉપાધ્યાય પદનું ચિત્ર જોયું ને, આમાં જે આપણે સાધુનું વર્ણન આવ્યું, તેમાં સાધુનું વર્ણન વખતે આજે 16 નંબરના પાના ઉપર એ મુંબઈ બોરીવલી ગોકુલદાસભાઈ કાપડિયા એમને વ્યવસાળી બોલાવી એમના પાસે વર્ણન કરાવી કે સાધુઓ કેવા હોય જ્ઞાન અને ધ્યાનમાં મસ્ત, તો એની આખી જ્ઞાનની પ્રક્રિયાનું આખું ચિત્ર
ફાઇલ પેન તૈયાર કરાવીને પછી એનો ફોટો અહીં લીધો છે. અહીં કે ચિત્રોની કદાચ એક આખી સિવિર હું તમારી સાથે આ ચિત્ર નહીં કરી શકું કે આ ચિત્રો શું છે, એનું રહસ્ય શું છે, કેમ છે. પંચસૂત્ર એ પ્રભુના શાસન, પંચસૂત્રનું આપણે જે અત્યારે કામ કરીએ છીએ, ગાન કરીએ છીએ, બોલીએ છીએ, એ પંચસૂત્રનું પહેલું સૂત્ર છે. પંચ એટલે પાંચ, એનું નામ શું છે ખબર છે? કેટલી સુંદર આ વાત છે. પાપ પ્રતિઘાત ગુણ બીજા ધન, પાપ દૂર થાય એટલે કે નેગેટિવિટી અટકે અને પોઝિટિવિટીનું બીજ પડે એ માટેનું આ સૂત્ર છે. શું નામ કે જો પાછો બોલ. પાપ પ્રતિઘાત અને ગુણ બીજા ધન, પાપ પ્રતિઘાત અને ગુણ બીજા ધન. એટલે સૂત્ર કેટલા પ્રકારના કહેવાય? આપણે પહેલો પ્રકાર કયો? આચાર સૂત્ર. બીજો પ્રકાર વિચાર સૂત્ર. અને આ શાનું છે? વિકાસ. આત્માનો વિકાસ થાય એ માટેની આખી પ્રોસેસ, એ માટેની પ્રક્રિયા, એ માટેનું સ્વરૂપ. આજે તો આપણે સવારથી લગભગ અત્યાર સુધીમાં 8-1 કલાક બેઠા, લગભગ સવારે 9-1 વાગે બેઠા ને આપણે, 9:30 અત્યારે 12 કલાકનો વચ્ચેનો થોડો સમય બાદ કરીએ તો એવરેજ આપણે 8-1 કલાક બેઠા, અને છતાં હજુ એનો પ્રારંભનો વાસ્તવિક અર્થ થઈ શક્યો નથી. કારણ કે જેમ જેમ આપણી ભૂમિકા ઉઘડે, જેમ જેમ આપણામાં વિનય પ્રગટે, જેમ જેમ આપણામાં બહુમાન આવે, એમ એ આપણને આંગળી પકડીને એના અંદરના રહસ્યના પ્રદેશમાં લઈ જાય. આપણે પણ આપણા ઘરમાં કોઈ મહેમાન આવે તો પહેલા મહેમાનને ક્યાં બેસાડીએ? ડ્રોઈંગ રૂમમાં. પછી થોડોક નિકટનો સંબંધ લાગે તો રસોડા સુધી, પછી એનાથી વધારે નજીકનો સંબંધ લાગે તો બેડરૂમ સુધી. માર્ગ શું છે, આ સ્વરૂપ શું છે, આ સ્થિતિ શું છે, અને પછી આપણને ગૌરવ થાય, વાહ વાહ. ઉપાધ્યાયજી મહારાજે જે ભગવાનના સ્તવનમાં ભવરે અનંતમાં દર્શન દીઠું, પ્રભુએ હવા દેખાડે જી, વિકટ ગ્રંથિ જે પોળે પોળીઓ, કર્મ વિવર ઉઘાડે સેવો ભવિયા વિમલ જિનેશર, દુલ્હા સજ્જન સંગાજી, એહવા પ્રભુનું દર્શન લહેવો, આળસ માહે ગંગાજી, અવસર આળસ કરશે, અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેરો જી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલો જી, સેવો ભવિયા વિમલ જિનેશર, દુલ્હા સજ્જન સંગાજી, દુલ્હા સજ્જન સંગાજી, પ્રભુ કૃપા રસ
છે જીવન તો પ્રભુ કૃપા રસ તો વરસાવજે પ્રભુ ભગવાન હરિભદ્ર સુરેશ્વર.